અને 5 સપ્ટેમ્બર ની વાત કરીએ તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મદિવસ. અને પહેલા વાત કરીએ તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ નો જન્મ, તો જન્મ 5 સપ્ટેમ્બર 1888 ના રોજ થયો હતો. જન્મ સ્થળ કયું હતું તો તિરુમાની. અત્યારે ક્યાં છે તો તમિલનાડુમાં. એ વખત ક્યાં હતું? મદ્રાસ. તેમના પિતાનું નામ શું હતું? સર્વપલ્લી વીરસ્વામી. તો સર્વપલ્લી તેમની અટક હતી. તેમની અટક સર્વપલ્લી કેમ હતી? તેઓના દાદા સર્વપલ્લી નામના ગામમાં રહેતા હતા. તેમની માતાનું નામ શું હતું? સીતામૈયા. પછી તેમની પત્નીનું નામ શિવાકામી. અને તેમના લગ્ન 1904 માં થયા હતા. તે વખતે તેમની ઉંમર 16 વર્ષની હતી અને શિવાકામુ એટલે કે તેમની પત્નીની ઉંમર 10 વર્ષની હતી, એટલે કે આમના બાળ લગ્ન થયેલા હતા. તેમના પુત્રનું નામ શું છે? તો ગોપાલ સર્વપલ્લી. તો ગોપાલ સર્વપલ્લી કોણ હતા? તો ભારતના મહાન ઇતિહાસકાર હતા. તેમનું મૃત્યુ ક્યારે થયું હતું? તો 17 એપ્રિલ 1975 ના રોજ તેમનું મૃત્યુ થયું હતું. હવે આપણે આગળ માહિતી મેળવીએ તો તેમના શિક્ષણની વાત કરીએ તો ડોક્ટર રાધાકૃષ્ણનનું બાળપણ તિરુમણી ગામમાં વીત્યું. ત્યાંથી તેમણે પોતાનું શિક્ષણ શરૂ કર્યું. તે બહુ જ ગરીબ કુટુંબમાંથી આવતા હતા અને પછી તેઓ વધુ શિક્ષણ માટે તેમના પિતાએ ક્રિશ્ચિયન મિશનરી લુથરના મિશન સ્કૂલ તિરુપતિમાં દાખલ કર્યા હતા. જ્યારે તેઓ 1896 થી 1900 સુધી ત્યાં જ રહેતા હતા. પછી આગળ વાત કરીએ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનું શિક્ષણ 1900 માં વેલોર કોલેજમાં થયું હતું. ત્યારબાદ તેમણે મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાં મદ્રાસમાં પોતાનું આગળનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું. તે શરૂઆતથી તેજસ્વી વિદ્યાર્થી હતા. તેમજ 1906 માં તત્વજ્ઞાનમાં એમએ કર્યું હતું. રાધાકૃષ્ણન જીવનભર શિક્ષણ ક્ષેત્રે શિષ્યવૃત્તિ મેળવતા રહ્યા હતા. પછી આગળ વાત કરીએ તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની કારકિર્દીની શરૂઆત 1909 માં રાધાકૃષ્ણનને મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં તત્વજ્ઞાન શિક્ષક બનાવવામાં આવ્યા. 1916 માં તેઓ મદ્રાસ રેસિડેન્સી કોલેજના તત્વજ્ઞાનના સહાયક પ્રોફેસર બન્યા અને 1918 માં મૈસૂર યુનિવર્સિટી દ્વારા તેમને તત્વજ્ઞાનના પ્રોફેસર તરીકે નિમવામાં આવ્યા. તો અહીંયા એક્ઝામમાં પૂછાઈ શકે એવું છે, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની કારકિર્દીની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો 1909, ખાસ યાદ રાખજો. પછી આગળ વાત કરીએ તો તે પછી તેઓ ઇંગ્લેન્ડમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભારતીય તત્વજ્ઞાનના શિક્ષક બન્યા. ડોક્ટર રાધાકૃષ્ણને શિક્ષકને પ્રથમ મહત્વ આપ્યું. કારણ હતું કે તેઓ આટલા જાણકાર વિદુર હતા. શિક્ષક પ્રત્યેની વૃત્તિ તેમને મજબૂત વ્યક્તિત્વ આપ્યું હતું. તેમણે હંમેશા કંઈક નવું શીખવા આતુર રહેતા હતા. જ્યાંથી તેમણે એમએ નો અભ્યાસ કર્યો હતો ત્યાં જ તેઓ કોલેજમાં વાઇસ ચાન્સેલર બન્યા હતા. પછી આગળ વાત કરીએ તો આ સમય દરમિયાન તેઓ ફિલસૂફી પર ઘણા પુસ્તકો લખતા હતા. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન વિવેકાનંદ અને વીર સાવરકરને પોતાના આદર્શ માનતા હતા. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને તેમના લેખો અને ભાષણો દ્વારા ભારતીય દર્શનની સમગ્ર વિશ્વમાં રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલે કે તેમણે લેખો લખ્યા હતા અને ભાષણો આપીને, એટલે કે તેમણે લેખો અને ભાષણો દ્વારા ભારતની સંસ્કૃતિને વિશ્વ સમક્ષ રજૂ કરી હતી. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન બહુ પ્રતિભા તેમજ દેશની સાંસ્કૃતિકને ચાહનાર વ્યક્તિ હતા. પછી આગળ વાત કરીએ તો ડોક્ટર રાધાકૃષ્ણનનું રાજકારણમાં આગમન. જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે જવાહરલાલ નેહરુએ રાધાકૃષ્ણનને વિનંતી કરી કે સોવિયત યુનિયન સાથે ખાસ રાજદૂત તરીકે તેમને રાજકીય ફરજ પૂરી કરે. નેહરુની વાતને સ્વીકારી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન 1947 થી 1949 સુધી બંધારણ સભાના સભ્ય તરીકે સેવા આપી. પછી આગળ વાત કરીએ તો સંસદના દરેક વ્યક્તિ
તેમના કામ અને વર્તનથી ખૂબ જ પ્રશંસનીય હતા. તેમની સફળ શૈક્ષણિક કારકિર્દી પછી તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. તે 13 મે 1952 થી 13 મે 1962 સુધી દેશના ઉપરાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી. તેઓ દેશના સર્વપ્રથમ ઉપરાષ્ટ્રપતિ પણ હતા. તેઓ 13 મે 1962 ના રોજ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. તેઓ બીજા રાષ્ટ્રપતિ હતા. પહેલા રાષ્ટ્રપતિ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો હવે આગળ વાત કરીએ તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ની સરખામણીએ તેમનો કાર્યકાળ ઘણો પડકારજનક હતો. કારણ કે એક તરફ ભારત સાથે યુદ્ધો હતા જ્યાં ચીન અને પાકિસ્તાન જેમાં ચીન સામે હારી ગયું હતું, અને બીજી બાજુ બે પ્રધાનમંત્રીઓના પણ તેઓ કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામ્યા હતા. તે બે પ્રધાનમંત્રી કોણ હતા? એક તો જવાહરલાલ નહેરુ અને બીજા હતા લાલ બહાદુર શાસ્ત્રી. તેમના કામ કરતા તેમના સાથીઓ માટે ઓછો વિવાદ અને વધુ આદર હતો. પછી આગળ વાત કરીએ તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ના સન્માન અને પુરસ્કારની. તો શિક્ષણ અને રાજકારણમાં તેઓ ઉત્કૃષ્ટ યોગદાન માટે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ને 1954 માં સર્વોચ્ચ શરણાગત ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. જયારે 1962 થી રાધાકૃષ્ણનજીના માનમાં તેમના જન્મ દિવસ 5 સપ્ટેમ્બર ને શિક્ષક દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. પછી વાત કરીએ તો 1962 માં ડોક્ટર રાધાકૃષ્ણન ને બ્રિટિશ એકેડેમી ના સભ્ય બનાવવામાં આવ્યા હતા. પછી પોપલ જોન કોલે તેમને ગોલ્ડન સ્પર ભેટ આપ્યા હતા. પછી ઇંગ્લેન્ડ સરકાર દ્વારા તેમને ઓર્ડર ઓફ મેરિટ એનાયત કરવામાં આવ્યો હતો. પછી આગળ વાત કરીએ તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણએ લખેલા પુસ્તકો. તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણએ ભારતીય દર્શન અને ધર્મમાં ઘણા પુસ્તકો લખ્યા છે, જેમાં ગૌતમ બુદ્ધ, જીવન અને તત્વજ્ઞાન, પછી ધર્મ અને સમાજ અને ભારત એક વિશ્વ વગેરે જેવા તેઓએ ઘણી વાર અંગ્રેજીમાં પુસ્તકો લખતા. પછી 1967 ના પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રને સંબોધતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણએ સ્પષ્ટ કર્યું કે તેઓ હવે કોઈ પણ ક્ષેત્ર માટે રાષ્ટ્રપતિ બનવા માંગતા નથી, અને રાષ્ટ્રપતિ તરીકે તેમનું છેલ્લું ભાષણ હતું. પછી આગળ વાત કરીએ તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનું મૃત્યુ. તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનું 18 મે 1975 ના રોજ લાંબી માંદગી બાદ નિધન થયું. શિક્ષણ ક્ષેત્રે તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. તેથી 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિવસ ની ઉજવણી કરીને ડોક્ટર રાધાકૃષ્ણન ને પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવે છે. આ દિવસે દેશના પ્રતિષ્ઠિત અને ઉત્કૃષ્ટ શિક્ષકોને તેમના યોગદાન બદલ પુરસ્કાર આપવામાં આવે છે. પછી આગળ વાત કરીએ તો રાધાકૃષ્ણન ને 1975 માં યુએસ સરકાર દ્વારા મરણોત્તર ટેમ્પલટન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, જે ધર્મના ક્ષેત્રે ઉત્કૃષ્ટતા માટે આપવામાં આવે છે. તે એવોર્ડ મેળવનાર પ્રથમ બિન ખ્રિસ્તી હતા. આ સાથે જ આજનો ટોપિક પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ક્લિક કરી દેજો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ વોચિંગ ફોર માય વિડીયો.